નમસ્તે બાળ મિત્રો તેમજ વાલી મિત્ર, સપ્તસી સંકુલમાં હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે સિનિયર કેજી ગણિત ભાગ બે, સિનિયર કેજી ગણિત ભાગ બે, બધા બાળ મિત્રોએ ગણિતની ચોપડી લઈને બેસવાનું છે અને સાથે સાથે પેન્સિલ અને રબર પણ જોડે લઈને બેસવાનું છે. ચાલો બાળ મિત્ર, આપણે ક્યાં સુધી શીખી ગયા છીએ? તો આપણે પેજ નંબર 48 સુધી, એટલે કે પેજ નંબર 47 સુધી શીખી ગયા છીએ. પેજ નંબર 47 સુધી શીખી ગયા છીએ. આજે આપણે પેજ નંબર 48, જુઓ અહીં પેજ નંબર 48 આપેલો છે, ચગર આથર 48, એમાં ઉપર સૂચના લખેલી છે. એ બધા બાળ મિત્રોએ ટીચરની સાથે સાથે સૂચના વાંચવાની છે. અંક 95 બોલો અને લખો, અંક 95 બોલો અને લખો. જો બાળ મિત્ર, અહીં નવર પાછળ 95 આપેલા છે, એની બાજુમાં 95. બાળ મિત્રો, આ અંકમાં 95 કહેવાશે, આ 95 શબ્દોમાં કહેવાશે, એની બાજુમાં 90 વત્તા 5, 90 વત્તા 5 એટલે કે 90 અને 5 બરાબર 95, 90 અને 5 બરાબર 95, નવર પાછળ 95. હવે જુઓ, નીચે ખાનામાં નવર પાછળ 95 લખેલા આવ્યા છે અને બાજુમાં તપકા કરેલા આવેલા છે, એ અંક આપણે ઘૂંટી લેશું. ચાલો ત્યારે બોલતા જઈશું અને પેન્સિલ તપકા ઉપર રાખી બરાબર ઘૂંટી લેશું. નવર પાછળ 95, નવર પાછળ 95, નવર પાછળ 95. ચાલો એની નીચેની લાઈનમાં પણ આ જ રીતે આપણે અંક લખી લેવાના છે. નવર પાછળ 95, નવર પાછળ 95, નવર પાછળ 95, નવર પાછળ 95. બાળ મિત્રો, તમારે બધાએ સરસ અક્ષરે અંક લખવાના છે. ચાલો નીચેની લાઈનમાં પણ આપણે આ ચિત્ર લખી લેશું. નવર પાછળ 95, નવર પાછળ 95, નવર પાછળ 95, નવર પાછળ 95. ત્રીજી લાઈનમાં નવર પાછળ 95, નવર પાછળ 95, નવર પાછળ 95, નવર પાછળ 95. બાય મિત્રો, તમારે પણ ટીચરની સાથે સાથે બોલતા જવાનું છે અને લખતા જવાનું છે. ચલો ચોથી લાઈનમાં પણ આ જ રીતે આપણે લખી લેશું. નવર પાછળ 95, નવર પાછળ 95, નવર પાછળ 95, નવર પાછળ 95. ચાલો છેલ્લી લાઈનમાં પણ આપણે લખી લેશું. નવર પાછળ 95, નવર પાછળ 95, નવર પાછળ 95, નવર પાછળ 95. ચાલો હવે જુઓ, ઉપર બીજી લાઈનમાં એટલે કે બાજુમાં 90 વત્તા 5 બરાબર 95, એ આપણે ઘૂંટી લેશું. ચાલો ત્યાં પેન્સિલ તપકા ઉપર રાખો અને ઘૂંટો. 90 વત્તા 5 બરાબર 95,
90 વત્તા 5 બરાબર 95 નીચેની લાઈનમાં પણ આ જે આપણે લખતા જઈશું અને બોલતા જઈશું 90 વત્તા 5 બરાબર 95 90 વત્તા 5 બરાબર 95 90 ને 5 95 9 ઓર 5 ઓર 95 नीचे लाइन लखी लेसु तमारे पर साथे साथे बोली ने लखवाना छे 90 + 5 बराबर 95 90 + 5 बराबर 95 90 ने 5 95 9 और 5 95 લખો 90 + 5 બરાબર 95 90 + 5 બરાબર 95 90 ને 5 95 9 + 5 = 95 90 + 5 બરાબર 95 90 + 5 બરાબર 95 90 ને 5 95 9 + 5 = 95 છેલ્લી લાઈન પર આજ રીતે લખી લેશું 90 + 5 બરાબર 95 90 + 5 બરાબર 95 90 ને 5 95 9 + 5 = 95 ચલો હવે જુઓ એને નીચે સૂચના આપેલી છે તમારે પણ બાળ મિત્રો મારી સાથે સાથે સૂચના વાંચવાની છે ચલો ત્યારે સૂચના વાંચીએ ઊંધા અંક લખો ફરી એક વખત સૂચના વાંચી લઈએ ઊંધા અંક લખો બાળ મિત્રો પહેલા ખાનામાં 10 આપેલા છે અને છેલ્લા ખાનામાં 1 આપેલા છે ઊંધા અંકમાં મોટી સંખ્યા પહેલા આવશે અને નાની સંખ્યા છેલ્લા આવશે મોટી સંખ્યા પહેલા આવે અને નાની સંખ્યા છેલ્લા આવશે ચલો ત્યારે આપણે હવે ઊંધા અંક લખીશું તમારે પણ બોલતા જવાનું છે અને ટીચરની સાથે સાથે તમારે પણ ખાનાની અંદર ઊંધો અંક લખતા જવાનું છે ચલો ત્યારે 10 10 ની આગળ આવે 9 કયો અંક આવે 9 એટલે કે આપણે આગળ જવાનું છે 10 ની આગળ આવતો અંક 9 ઊંધા અંક લખવાના છે 9 ની આગળ આવશે 8 8 ની આગળ અંક આવશે 7 અરે 7 7 ની આગળ નો અંક 6 છ ની આગળ આવતો અંક 5 બાળ મિત્રો 18 આપણે લખી રહ્યા છીએ એ ઊંધા અંક લખી રહ્યા છીએ કયા અંક ઊંધા અંક ચલો ત્યારે 5 ની આગળ આવતો અંક તો 4 4 ની આગળ આવતો અંક 3 અને 3 ની આગળ આવતો અંક 2 અને છેલ્લે 1 આવી ગયો ને જુઓ ત્યારે હવે એની સામેના પેજમાં જુઓ પેજ નંબર 49 49 49 ઉપર સૂચના લખેલી છે અંક 96 બોલો અને લખો બાળ મિત્રો તમારે પણ ટીચરની સાથે સાથે સૂચના વાંચવાની છે ફરી વાંચીએ આપણે સૂચના અંક 96 બોલો અને લખો ખાનામાં 96 લખેલા છે એની બાજુમાં 96 આ અંકમાં 96 કહેવાશે અને આ શબ્દોમાં 96 કહેવાશે એની બાજુમાં ખાનાની અંદર 90 + 6 90 + 6 એટલે કે 90 અને 6 90 અને 6 બરાબર 96 96 ચાલો ત્યારે હવે ખાનાની અંદર 96 લખેલા છે એ આપણે ઘૂંટી લેવાની છે 3 લાઈન બાકીના 96 ખાનામાં લખવાના છે ચલો ત્યારે પેન્સિલ ટપકા ઉપર રાખી અને ઘૂંટી લઈએ
नव छ ग छन्नु नव छ ग छन्नु नव छ ग छन्नु એની નીચેની લાઈનમાં આપણે ખાનામાં છન્નું લખવાના છે. ચાલો ત્યારે લખો અને બોલો. નવ છ ગ છન્નું નવ છ ગ છન્નું નવ છ ગ છન્નું નવ છ ગ છન્નું. બીજી લાઈનમાં પણ લખી લેશું. બાળ મિત્રો સરસ અક્ષર લખજો તમે પણ. નવ છ ગ છન્નું નવ છ ગ છન્નું નવ છ ગ છન્નું નવ છ ગ છન્નું. ત્રીજી લાઈન પણ લખી લેશું આ રીતે. નવ છ ગ છન્નું નવ છ ગ છન્નું નવ છ ગ છન્નું નવ છ ગ છન્નું. નીચેની લાઈનમાં પણ લખી લેવાના છે. નવ છ ગ છન્નું નવ છ ગ છન્નું નવ છ ગ છન્નું નવ છ ગ છન્નું. ચલો છેલ્લી લાઈનમાં પણ આ રીતે આપણે સરસ અક્ષર લખી લેશું. નવ છ ગ છન્નું નવ છ ગ છન્નું નવ છ ગ છન્નું નવ છ ગ છન્નું. ચાલો હવે જુઓ એની બાજુમાં અહીં 90 વત્તા 6 બરાબર 96 તપકા કરેલા આપેલા છે એ આપણે ગૂંટી લેશું અને બોલી લેશું. 90 90 વત્તા 6 બરાબર 96 90 વત્તા 6 બરાબર 96 લખો નીચે. 90 વત્તા 6 બરાબર 96 90 વત્તા 6 બરાબર 96 90 ને 6 96 નવ છ ગ છન્નું. નીચેની લાઈનમાં પણ લખો. 90 વત્તા 6 બરાબર 96 90 વત્તા 6 બરાબર 96 90 ને 6 96 નવ છ ગ છન્નું. લખો નીચેની લાઈનમાં. 90 વત્તા 6 બરાબર 96 90 વત્તા 6 બરાબર 96 90 ને 6 96 નવ છ ગ છન્નું. 90 વત્તા 6 બરાબર 96 90 વત્તા 6 બરાબર 96 90 ને 6 96 નવ છ ગ છન્નું. લખીને નીચેની છેલ્લી લાઈનમાં. 90 વત્તા 6 બરાબર 96 90 વત્તા 6 બરાબર 96 90 ને 6 96 નવ છ ગ છન્નું. ચાલો હવે જુઓ સૂચના લખેલી છે નીચે. એ બધા બાળ મિત્રો ટીચરની સાથે સાથે સૂચના
વાંચવાની છે ઊંધા અંક લખો જે રીતે આપણે પેજ નંબર એટલે કે સામેના પેજમાં 48મા નંબરમાં લખ્યા ને ઊંધા અંક એ જ રીતે પેજ નંબર 49માં પણ આપણે ઊંધા અંક લખવાના છે ચલો ત્યારે અહીં આપેલા છે પહેલા ખાનામાં 20 અને છેલ્લા ખાનામાં 11 તો આપણે 20 થી ઊંધા જવાનું છે 20 ની આગળ 20 ની આગળ આવતો અંક અહીં આવશે તો 20 ની આગળ આવશે 19 91 19 19 ની આગળ આવતો અંક 1 કર 8 18 1 કર 8 18 બાળ મિત્ર અત્યારે આપણે શીખી રહ્યા છે ઊંધા અંક એટલે કે આપણે સંખ્યા કરતા એક અંક આગળ જવાનું છે 20 ની આગળ 19 આવ્યા 19 ની આગળ 18 આવશે તો 18 પહેલા 1 કર 7 17 1 કર 7 17 17 ની આગળ આવતો અંક 1 કર 6 કર 16 1 કર 6 કર 16 અત્યારે આપણે ઊંધા અંક લખી રહ્યા છે ચાલો ત્યારે ઊંધા અંકમાં પહેલા મોટી સંખ્યા આવે અને પછી આગળ આવતો અંક લખતા જવાના છે જે રીતે આપણે 20 ની આગળ 19 19 ની આગળ 18 18 ની આગળ 17 17 ની આગળ 16 લખ્યા એવી જ રીતે આપણે ઊંધો અંક લખતા જવાનું છે 16 ની આગળ આવતો અંક તો 1 કર 5 15 15 ની આગળ આવતો અંક 1 કર 6 14 14 ની આગળ આવતો અંક 1 કર 13 13 અને 13 ની આગળ આવતો અંક 1 કર 12 12 હવે જુઓ છેલ્લા ખાનામાં 2 11 11 લખેલા આવ્યા છે ને આને ઊંધા અંક કહેવાશે કયો અંક કહેવાશે ઊંધા અંક કહેવાશે જ્યારે આપણે 1 2 3 4 5 6 7 8 8 9 10 એ સીધા બોલીએ ત્યારે આ બોલાશે અરે પછી 11 12 13 14 15 16 17 18 19 20 એ સીધા અંક કહેવાશે જ્યારે 20 19 18 17 16 15 14 13 12 અને 11 એ ઊંધા અંક કહેવાશે બાળ મિત્ર આજે આપણે અહીં સુધી શીખીશું ફરી આપણે મળીશું આવજો